ફરી એકવાર આપનું સ્વાગત છે હેલો સખી કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ મહિલા સશક્તિકરણ વિશે. દર્શક મિત્રો, આમ તો ભાઈઓના ફોનો આવે જ છે, પરંતુ આજે જ્યારે મહિલા સશક્તિકરણની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અમે આશા રાખીએ કે દરેક મહિલા આગળ આવે, કારણ કે આ બધા સમાજ જ્યારે આપના માટે કામ કરી રહ્યું છે તો આપ એક ફોન કરવા માટે શા માટે વિચાર કરો છો, અને આપના મનમાં કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો અમને બેશક પૂછી શકો છો. અત્યારે આપની સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, સોનજીભાઈ વાઘેલા. જી સોનજીભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. જી સોનજીભાઈ. હા હેલો. જી હું ગાંધીનગર થી સોનજી વાઘેલા બોલું છું. જી જી સોનજીભાઈ, મારા ઘણા ઘણા નમસ્કાર. જી જી આપને પણ. હા, સિટીમાં તો બહેનો બહુ એક્ટિવ થઈ ગઈ છે. જી. અને ગામડાઓમાં સંયુક્ત કુટુંબમાં બહેનો રહેતી હોય છે, એટલે એમને પશુપાલન નું બધું કામ કરવું પડતું હોય છે. ત્યાં આગળ એમના અત્યારના સમાજ નું જે પ્રવાહ ચાલ છે એમને બહુ ઓછું જ્ઞાન હોય છે. આપણે અહેવાલ મોકલવાનો છે, ગામડામાં થોડી જાગૃતિ લાવવાની જરૂર છે કે જે બહેનો સંયુક્ત કુટુંબ થી બહાર આવીને આમાં લાભ લઈ શકે ને આમાં જોડાઈ શકે, તો ખાસ એ કઈ પ્રોગ્રામ કરવાની જરૂર છે. ઘણો ઘણો આભાર દીદી કિનાર. જી જી, આપણે પ્રથમ સરને પ્રશ્ન પૂછી લઈએ કે ગામડામાં લોકોને જાગૃતતા લાવવા માટે શું કરવું જોઈએ. ગુજરાત રાજ્ય મહિલા આયોગ છે. મહિલા આયોગના હેઠળ અમુક તાલુકાઓમાં નારી અદાલતો કામ કરે છે. નારી અદાલત એટલે વૈકલ્પિક ન્યાયિક વ્યવસ્થા. તમે બધા જાણો છો કે જ્યારે પણ અમે કાયદાની વાત કરીએ તો એમાં પોલીસ અને કોર્ટ આવી જાય છે, પણ જે બહેનોની જે વાતો છે, આ લોકોના જે ઇશ્યુ છે, આ બધા ઇશ્યુ જ કોર્ટ અને પોલીસથી એના નિકાલ થતા નથી. એટલા માટે જ એક નારી અદાલતના કન્સેપ્ટ ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ છે. આ જે નારી અદાલત છે એમાં ગામડાઓની જે બહેનો હોય છે, આજ આ એક સમિતિ હોય છે, અદાલત જેવા કામ કરે છે એમાં જ હોય છે. અને આ જે બંને પાર્ટી છે, હસબન્ડ સાઈડની અને મહિલા સાઈડની, બંનેને બોલાવીને આ લોકોને સમજાવવાની, કાઉન્સિલિંગ કરવાની અને કેસના નિકાલ કરવાની કોશિશ કરે છે, અને પછી એને લેખિતમાં આ લોકો બાહેધરી બંને તરફથી લઈ લે છે. અને એવા દાખલાઓ છે ગુજરાતમાં કે જેમાં નારી અદાલત મારફતે બંને પક્ષો શાંતિથી અત્યારે રહેલ છે, અને ભવિષ્યમાં કંઈ પ્રોબ્લેમ થાય તો આ જે સમાધાન છે બંને પાર્ટી પક્ષે, એના આધારે આ લોકો કોર્ટમાં પણ નિકાલ કરવામાં એના આ લોકોને મદદ થાય છે. તો આ એક ગ્રામ લેવલ પર એક બહુ સારી વ્યવસ્થા છે. એના સિવાય મહિલા પોલીસ સ્ટેશન પણ દરેક જિલ્લામાં છે અને દરેક તાલુકામાં પોલીસ સ્ટેશન છે. એમાં પણ અમે પોતાની રીતે અમે કોશિશ કરીએ છીએ કે ગ્રામીણ જે મહિલાઓ છે એને ગ્રામ સભાઓ મારફતે અને જે સેટેલાઇટ કમ્યુનિકેશન અમારા ગાંધીનગરમાં 22 છે એના મારફતે અમે ગ્રામ સભાઓને પણ અમુક જે માહિતી છે, જે અવેરનેસની જે કલમ છે, એનાથી માહિતગાર કરેલ છે. જી જી, એટલે ગામડામાં પણ લોકોને જાગૃતતા લાવવા માટે કાર્યો થઈ જ રહ્યા છે. જી અનુરાધા મેડમ, એ અમારા દર્શક મિત્રોને બતાવો કે મહિલાને સશક્ત બનાવવા માટે એની પાસે એક આર્થિક સદ્ધરતા હોવી ખૂબ જરૂરી છે, અને આપણા જે માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ છે એમણે પણ એવું કહ્યું છે કે દરેક મહિલાનું એક એકાઉન્ટ તો હોવું જ જોઈએ. તો આપ જે નિગમ સાથે સંકળાયેલા છો, એ નિગમ આના માટે શું કાર્ય કરે છે? અમે બહેનોને માટે જુદી જુદી આર્થિક સદ્ધરતા આવે, એ આર્થિક રીતે સ્વતંત્ર થાય એના માટે જુદી જુદી યોજનાઓ ચલાવીએ છીએ. અને તમે એક બહુ સુંદર વાત કરી બેંક એકાઉન્ટ ખોલવાની, એટલે આ યોજનાઓમાં જે તાલીમ પામે છે એ બહેનોને અમારી પાસે, પહેલાં તો હું આપને યોજનાઓની વાત કરું, એક તો અમારી પાસે તાલીમની યોજના છે, જનરલ તાલીમની યોજના છે. બીજી, અમે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી બહેનો છે એમને પણ તાલીમ આપીએ છીએ. એ તાલીમ આપ્યા પછી એમને અમે ઘરદીવડામાં લોન અપાવીએ છીએ, એમના બેંકમાં ફોરવર્ડ કરીને પછી અમે સબસિડી ચૂકવીએ બેંકમાં જ્યારે મંજૂર થઈને આવે ત્યારે. અને પછી એ બહેનો જ્યારે ઉત્પાદન કરતી થાય ત્યારે અમે એમના માટે પ્રદર્શનો વગેરેનું આયોજન કરીએ છીએ, એટલે પ્રદર્શનની અંદર એ એમની પોતાની પ્રોડક્ટ હોય એને મૂકી શકે, અને એ બધી પ્રોડક્ટ મૂક્યા પછી આ બહેનોને
વિવિધ પ્રકારે માહિતગાર કરવાના હેતુથી અમે શિબિરોનું પણ આયોજન કરીએ છીએ. બેંક એકાઉન્ટની આપણે વાત કરી તો અમે જે તાલીમ માટે બહેનો આવે છે અને અમે સ્ટાઇપેન્ડ આપીએ છીએ, એ સ્ટાઇપેન્ડ બેંક એકાઉન્ટ ખોલે એટલે એમના બેંક એકાઉન્ટમાં જાય એના માટે અમે પૂરી કોશિશ કરીએ છીએ કે સ્ટાઇપેન્ડ ત્યારે જ ચૂકવીએ છીએ જ્યારે એમના બેંક એકાઉન્ટ ખોલેલા હોય. જી જી, આપે જે બધી યોજનાઓ કહી એ વિશે અમે ડિટેલમાં જાણીશું, પરંતુ એક પ્રશ્ન પ્રથમ સરને પૂછી દઈશું કે મહિલા અને બાળ બાળ મિત્રોની સ્કીમ વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. મહિલા સેલ આખા રાજ્યમાં જેટલા પણ મહિલા પોલીસ સ્ટેશન છે આ પોલીસ સ્ટેશનની કામગીરીની દેખરેખ રાખે છે. મહિલા વિરુદ્ધ જે પણ ફરિયાદો આવતી હોય એના પણ સંકલન રાખે છે. પણ એવું ધ્યાન ઉપર આવેલ છે કે જે બહેનો છે આ દિલ ખોલીને વાત નથી કરી શકતા, અથવા આ લોકોને એવું લાગે છે કે પોલીસ પાસે જશું તો એને જે એક્સપેક્ટેશન છે, જે એને આશા છે, કદાચ આ રીતે કામ ના થાય. અને એક કમ્યુનિકેશન ગેપ પણ પોલીસમાં અને જે પબ્લિકના લોકો છે એમાં છે. તો આ બધા બેકગ્રાઉન્ડ હેઠળ અમે એક એવી સ્કીમ રજૂ કરી છે જેમાં અમે પબ્લિકમાં રહેતા લોકો જે વુમન્સ એન્ડ ચિલ્ડ્રન્સના પ્રોટેક્શન માટે આ બંનેના વેલફેર માટે કામ કરતા હોય, વોલન્ટરીલી કામ કરવા માંગતા હોય અને પોતાને જ્યારે અનુકૂળ હોય ત્યારે કામ કરવા માંગતા હોય, તો અમે આ લોકોને પ્રોત્સાહિત કરવા માંગતા હતા. અને અમારા જે ડ્યુટી અવર્સ છે, અમારા જે કામ છે, અમારા જે લોકોથી સંપર્ક છે, એનાથી અમે પણ એક એવા એક્ઝામ્પલ મળેલા છે કે આખા સ્ટેટમાં એવા લોકો છે, એવા એનજીઓ છે જે લોકો આ ક્ષેત્રમાં કામ કરવા માંગે છે. આ લોકો પોતાની જે લીડરશીપ ક્વોલિટી છે એને ડેવલપ કરવા માંગે છે. આ લોકો પોતાના જે ટેલેન્ટ છે, આ જુદા જુદા પ્રોફેશનલ હોય અથવા જે ક્ષેત્રમાં કામ કરતા હોય, એ આ ટેલેન્ટના લાભ વુમન્સ અને ચિલ્ડ્રનને પણ મળે, સરકારને પણ મળે, પોલીસને પણ મળે, એવી આ લોકોની સદભાવના હોય છે. તો અમે એવા લોકોને ભેગા કરવા માંગીએ છીએ જે વુમન એન્ડ ચિલ્ડ્રનને પ્રોટેક્ટ કરી શકે, ઇન્ફોર્મેશન આપી શકાય અને જ્યારે જરૂર જણાય ત્યારે સેમિનાર કરીને આ લોકોને અવેર પણ કરી શકાય. એના માટે અમે સ્કૂલ્સમાં, કોલેજમાં અને જે પ્રાઇવેટ સંસ્થા છે, સરકારી સંસ્થાઓ છે, ત્યાં સેમિનાર કર્યા છે અને ત્યાંથી અમે વિલિંગ જે હોય આ લોકોના ફોર્મ લીધેલા છે. અને અત્યાર સુધી મારી પાસે 2000 જેટલા વોલેન્ટિયર્સ સામેથી તૈયાર છે, રજિસ્ટ્રેશન થઈ ગયેલા છે. આ લોકોને અમે લેટર ઇશ્યુ કરી દીધો છે. અમે આ લોકોને અમુક કામગીરી પણ આપેલી છે. કામગીરી એટલે હું એક દાખલા આપું છું. માની લો કે એક કોઈ બાળકી 16 વર્ષની કંઈક ગુમ થયેલી હોય, તો અમે એક બાળમિત્ર આ કેસ માટે નિમણૂક કરી દઈએ છીએ. અને આ બાળમિત્ર લોકલ જે પોલીસવાળા હોય, જે તપાસ કરતા હોય અથવા જે વિક્ટીમ છે એના જે ઘરવાળા છે, ફરિયાદી છે, એનાથી પણ સંપર્ક રાખે છે બંનેથી. અને કોઈ પણ માહિતી મળતા હોય તો બંનેને અને અમે હેડ ઓફિસમાં પણ માહિતી આપે છે અને તાત્કાલિક પોતે પણ મદદ કરતા હોય છે. તો આ રીતે જે વિક્ટીમ છે એને એક સંતોષ થાય છે કે ભાઈ ખરેખર પોલીસ એમાં મદદ કરે છે. અને પોલીસને પણ એક એવું વિશ્વાસ બેઠે છે કે નહીં, ખરેખર જે વચ્ચેના લોકો છે, જે મિત્ર છે, આ લોકો પણ પોલીસની મદદ કરે છે. તો એક કમ્યુનિકેશન ગેપ જે છે આ પૂરું થાય છે. એવી જ રીતે એક બીજા અમુક ટાઈમે અમારી પાસે એવી અરજીઓ આવે છે જેમાં મહિલાઓ પીડિત હોય છે પોતાના હસબન્ડથી, ફેમિલીથી, પડોશીથી, તો એનો પણ અમે નિમણૂક કોઈને કામગીરી આપી દઈએ છે. તો આ બાળ મિત્ર પણ મહિલાથી સંપર્ક કરે છે, મળે છે, પોલીસથી મળે છે, તો એના લીધે અમે એક પોઝિટિવ રિસ્પોન્સ પણ આપવામાં આવેલા છે. તો આ જે મહિલા અને બાળ મિત્ર સ્કીમ છે આ બધા માટે ઓપન છે. એમાં કોઈ એજ લિમિટ નથી, કોઈ જેન્ડરના વાસ બાયસ નથી. ફક્ત એટલા છે કે આ લોકો વોલન્ટરી વગર કોઈ નાણાકીય લાભની આશા સાથે પોતાના ક્ષેત્રમાં કામ કરવા માંગે છે અને આ બધા લોકો અમે વેલકમ કરીએ છીએ. જી જી, એટલે